વડોદરાના વાઘોડિયા તાલુકાના કુટુંબી ગામ પાસે આવેલી પારસ ફ્લોર મિલમાં સરકારી અનાજ પીલવાના ચાલતા કૌભાંડનો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે સસ્તા અનાજની દુકાનોમાંથી લાવવામાં આવેલા રૂપિયા 12 લાખની કિંમતની 1300 બોરી ઘઉંનો જથ્થો તેમજ 6 ટેમ્પો ટ્રક મળી કુલ 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.